नमस्कार विद्यार्थी मित्रों, वेद केरे जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण जोवाना छे। गुजराती व्याकरण में विरोधी शब्द जोवाना छे अने आ विरोधी शब्दों भाग पांच आज जोवाना छे। भाग एक थी चार ऑलरेडी आपणे अपलोड करी चूक्या छे। जो हजी सुधी तमे भाग एक थी चार ना जोया होय तो अत्यारे ज तमे प्लेलिस्ट में जईने जोई शको छो। अने खास हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो अने बाजूमां आवेला बेल आइकॉन ने प्रेस करो, जेथी नवो विडियो अहींथी अपलोड करीए तो तमने नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो आपणे शरूआत करीए विरोधी शब्द भाग पांच। तो पहेलो ज छे आयात, तो एनो विरोधी थशे निकास। જો કે આ તો બધા મિત્રોને આવડતો જ હશે, ફરીથી આયાતનો શું થશે તો કે નિકાસ। બીજું છે અપરાધી, તેનું થશે નિર્દોષ। અપરાધીનું વિરોધી શું થશે તો કે નિર્દોષ। ત્રીજું છે આર્તનાદ, તેનો થશે હર્ષનાદ। આર્તનાદ છે એનો શું થશે તો કે હર્ષનાદ। ચોથું ઉકેલ, તેનું વિરોધી થશે ગુચ। ઉકેલનું વિરોધી શું થશે તો કે ગુચ। પાંચમું ઈલોક, તેનું વિરોધ થશે પરલોક। ઈલોકનું શું થશે વિરોધી તો કે પરલોક। છઠ્ઠામાં જો ઇન્સાનિયત, તેનું વિરોધી થશે હેવાનિયત। ફરીથી ઇન્સાનિયતનું વિરોધી શું થશે તો કે હેવાનિયત વિરોધી થશે। સાતમું જો ઉત્કૃષ્ટ, તેનું વિરોધી થશે અપકૃષ્ટ। ફરીથી ઉત્કૃષ્ટનું વિરોધી શું થશે તો કે અપકૃષ્ટ એનું વિરોધી થશે। આઠમું જો કાલિમા, તેનું વિરોધી થશે ઉજાસ। કાલિમાનું વિરોધી શું થશે તો કે ઉજાસ। નવમું જે ઉધાર, તેનું વિરોધી થશે રોકડું અથવા જમા। ફરીથી ઉધારનું શું થશે તો કે રોકડું અથવા જમા। દસમું જો ઋણ, તો એનું વિરોધ થશે લેણું। ઋણનું વિરોધી શું થશે તો કે લેણું। અગિયારમું જો કદાવર, તો એનું વિરોધી થશે સુક લકડી। ફરીથી કદાવરનું વિરોધી શું થશે તો કે સુક લકડી। બારમું જો અનુકૂળ, તેનું વિરોધી થશે પ્રતિકૂળ। અનુકૂળનું વિરોધી શું થશે તો કે પ્રતિકૂળ। તેરમું જો આછકલાય, તેનું વિરોધ થશે ગંભીરતા। આંછકલાઈ એનું વિરોધી શું થશે તો કે ગંભીરતા એનું વિરોધી થશે। ચૌદમું જે ઉછાછળું, તેનું વિરોધ થશે ઠરેલ। ઉછાછળુંનું વિરોધી શું થશે તો કે ઠરેલ। પંદરમાં ઉલાળ, તેનું વિરોધી થશે ધરાળ। ઉલાળનું વિરોધી શું થશે તો કે ધરાળ। સોળમું કુલટા, તેનું વિરોધી થશે સન્નારી। કુલટાનું વિરોધી શું થશે તો કે સન્નારી। સત્તરમાં ઓછપ, તેનું વિરોધી થશે અધિકતા। ઓછપનું વિરોધી શું થશે તો કે અધિકતા। અઢારમાં ખુશ્બો, તેનો વિરોધ થશે બદબો। ફરીથી ખુશ્બોનું વિરોધી શું થશે તો કે બદબો। ઓગણીસમાં જે અધોબિંદુ, તો એનું વિરોધી થશે શિરોબિંદુ। ફરીથી અધોબિંદુ એનું વિરોધી શું થશે તો કે શિરોબિંદુ। વીસમાં અંતરલિપિકા, તેનું વિરોધી થશે બહિર્લિપિકા। ફરીથી અંતરલિપિકા તેનું વિરોધી શું થશે કે બહિર્લિપિકા। એકવીસમાં આગોતૃ, તેનું વિરોધી થશે પાછોતૃ। આગોતૃનું વિરોધી શું થશે તો કે પાછોતૃ। બાવીસમાં ઉત્કર્ષ, તેનું વિરોધી થશે અપકર્ષ। ઉત્કર્ષનું શું વિરોધી થશે તો કે અપકર્ષ એનું વિરોધી થશે। ત્રેવીસમાં ઉખર, તેનું વિરોધી થશે ફળદ્રુપ। ફરીથી ઉખરનું વિરોધી શું થશે તો કે ફળદ્રુપ। ચોવીસમાં કૌતુકપ્રિય, તો એનું વિરોધી થશે સૌષ્ઠવપ્રિય। ફરીથી કૌતુકપ્રિય, તો એનો વિરોધી શું થશે તો કે સૌષ્ઠવ પ્રિય। પચીસમાં ખરબચડું, તેનો વિરોધ થશે સપાટ। ખરબચડુંનું વિરોધી શું થશે તો કે સપાટ। છવ્વીસમાં ક્ષર, તો એનું વિરોધી થશે અવિનાશી। ફરીથી ક્ષરનું વિરોધી શું થશે તો કે અવિનાશી। સત્યાવીસમાં અમર, તેનો વિરોધ થશે મૃત્યુ। અમરનું વિરોધી શું થશે તો કે મૃત્યુ। અઠ્યાવીસમાં અરી, તેનો વિરોધ થશે મિત્ર। અરીનું વિરોધી શું થશે તો કે મિત્ર। ઓગણત્રીસમાં જે આજ્ઞાકિત, તેનું વિરોધ થશે મનસ્વી। આજ્ઞાકિતનું વિરોધી શું થશે તો કે મનસ્વી। ત્રીસમાં ઋત, તેનું વિરોધ થશે અનુર્ત। ફરીથી ઋતનું વિરોધી અનુર્ત એનું વિરોધી થશે। એકત્રીસમાં અનુકંપા, તેનું વિરોધી થશે નિર્દયતા। ફરીથી અનુકંપાનું વિરોધી શું થશે તો કે નિર્દયતા એનું વિરોધી થશે। બત્રીસમાં જે ઉષ્કાળ, તો એનું વિરોધી થશે સાયંકાળ। ઉષ્કાળનું વિરોધી શું થશે તો કે સાયંકાળ એનું વિરોધી થશે। તેત્રીસમાં કરકસર્યું, તેનું વિરોધી થશે ઉડાવ। ફરીથી કરકસર્યું એનું વિરોધી શું થશે તો કે ઉડાવ। ચોત્રીસમાં જો ખાવધરું, તો એનું વિરોધી થશે મિતાહારી। ફરીથી ખાવધરું એનું વિરોધી શું થશે તો કે મિતાહારી। પાંત્રીસમાં જો અદ્ભુત, તેનું વિરોધી થશે સામાન્ય। અદ્ભુતનું વિરોધી શું થાય તો કે સામાન્ય।
36માં જોઈએ આવરી ભાવ, જેનો વિરોધ થાય તીરો ભાવ, એ વિરોધીની નિશાની નથી મિત્રો, તો આપણે કરી નાખીએ. ફરીથી આવિર્ભાવ તેનું શું થશે, તો કે તીરો ભાવ એનો વિરોધી થશે. 37માં ઉડાવ, તેનો વિરોધી થશે કંજુસ, ઉડાવનું વિરોધી શું થશે, તો કે કંજુસ. 38માં રુજુ, તો એનું વિરોધી થશે કઠોર, રુજુ તો વિરોધી શું થશે, તો કે કઠોર. 39માં કંકોત્રી, તો એનો વિરોધી થશે કાળોત્રી, કંકોત્રીનું વિરોધી શું થશે, તો કે કાળોત્રી. 40માં કથિર, તેનું વિરોધી થશે કંચન, કથિરનું વિરોધી શું થશે, તો કે કંચન. 41માં ક્ષીણવીર્ય, તો એનો થશે પરાક્રમી, ક્ષીણવીર્યનું વિરોધી શું થશે, તો કે પરાક્રમી. 42માં જો ગુલામી, તો એનો વિરોધી થશે સ્વતંત્રતા, ગુલામીનું વિરોધી શું થશે, તો કે સ્વતંત્રતા. 43માં કામગરુ, તેનું વિરોધી થશે નવરું, કામગરુનું વિરોધી શું થશે, તો કે નવરું. 44માં ક્રંદન, તેનું વિરોધી થશે હાસ્ય, ક્રંદનનું વિરોધી શું થશે, તો કે હાસ્ય. 45માં એહિક, તેનું વિરોધી થશે પારલૌકિક, યાદ રાખવા જેવો શબ્દ છે એહિક, તેનું વિરોધી શું થશે, તો કે પારલૌકિક એનું વિરોધી થશે. 46માં કર્તવ્યનિષ્ઠ, તેનું વિરોધી થશે કર્તવ્ય વિમુખ, ફરીથી કર્તવ્યનિષ્ઠ એનું વિરોધી શું થાય, તો કે કર્તવ્ય વિમુખ. 47માં કંગાલી, તેનું વિરોધી થાય જાહો જલાલી, ફરીથી કંગાલિયત તેનો વિરોધી શું થાય, તો કે જાહો જલાલીય. 48માં જે ક્ષુધા, તેનો વિરોધી થાય તૃપ્તિ, ફરીથી ક્ષુધાનો વિરોધી શું થશે, તો કે તૃપ્તિ. 49માં ખા, તેનો વિરોધ થશે ઢ, ખાનું ઢ થશે. 50માં જોઈએ ખેદ, તેનો વિરોધી થશે હર્ષ, ખેદનું વિરોધી શું થાય, તો કે હર્ષ. તો મિત્રો આ વિડીયોમાં આટલું રાખીશું, વધારે માહિતી આપણે ભાગ 6માં લઈશું. જો વિડીયો તમને ગમેલો હોય તો બીજા મિત્રોને શેર કરો, જેથી તમને એમને પણ આ વિડીયોની માહિતી ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.